નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો વર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરો વર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ સેમી કન્ડક્ટરને લઈને. સેમી કન્ડક્ટર એક પ્રકારની ચીપ છે કે જેનો ઉપયોગ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસમાં અત્યારે હાલ તો થતો હોય છે. જો સરળ ભાષામાં કહીએ તો કન્ડક્ટર અને ઇન્સ્યુલેટર વચ્ચેની એક કડી પણ તેને કહી શકાય છે. એક બાજુ જ્યારે આપણે સેમી કન્ડક્ટરની વાત કરીએ તો તે સિલિકોન છે, પછી જર્મેનિયમ છે, ગેલિયમ આર્સેનાઇડ છે, અથવા તો કેડમિયમ સેલેનાઇડથી અત્યારે હાલ તો બનાવવામાં આવતી હોય છે. મુખ્યત્વે ચીન અને તાઇવાનમાં સૌથી વધારે તેનું ઉત્પાદન પણ અત્યારે હાલ તો થતું હોય છે. ક્યાંક ચાઇનાની અત્યારે હાલ તો મોનોપોલી અત્યારે જોવા મળી રહી છે. તે મોનોપોલી ઘટાડવા માટે અત્યારે હાલ તો એક ભારતને એમ કહેવાય ને એક ચાન્સ મળ્યો છે આગળ આવવા માટેનો. અને એટલા જ માટે અત્યારે હાલ અત્યાર સુધીની જે મોનોપોલી ખતમ કરવા માટે હવે ભારત પણ સેમી કન્ડક્ટર હબમાં આગળ વધવાનો એક પ્રયત્ન કરી રહ્યું છે. તે અનુસાર સૌથી પહેલાં ગુજરાત સરકાર દ્વારા જે સેમી કન્ડક્ટરને લઈને પોલિસી પણ જાહેર કરવામાં આવી હતી 2023માં, અને સાથે વાઇબ્રન્ટ સમિટ જે થઈને તેમાં પણ સેમી કન્ડક્ટરને લઈને ઘણી બધી ચર્ચા વિચારણા કરવામાં આવી. ત્યારે પણ એક બાબત સૌથી વધારે ચર્ચાઈ કે હવે ગુજરાતને સેમી કન્ડક્ટર હબ બનાવવામાં આવશે. મહત્વપૂર્ણ વાત કહેવાય કે 19 જુલાઈ 2024 રોજ ગુજરાત સેમી કનેક્ટ કોન્ફરન્સ મહાત્મા મંદિર ખાતે હવે યોજાવા જઈ રહી છે, જેમાં કોન્ફરન્સનો હેતુ પણ એ છે કે ટોચની કંપનીઓ સ્થાનિક ઉદ્યોગો સાથે મળીને સહયોગ સ્થાપવાનો પણ છે. હવે જ્યારે અત્યારે હાલની વાત કરવામાં આવે તો આ સેમી કન્ડક્ટર શું છે, તેનો કેવી રીતે અત્યારે હાલ તો ઉપયોગ થઈ શકે છે, આગામી સમયમાં ગુજરાતમાં તે કેટલું ફાયદાકારક છે, તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે. આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે શૈશવભાઈ વોરા, કે જેઓ બ્લોગર છે, અને સાથે સાથે પિનાકીનભાઈ ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ઇસરોના પૂર્વ સાયન્ટિસ્ટ છે, સાથે સાથે જ સપ્તર્ષિ એકેડેમીના ડાયરેક્ટર છે, સાથે જ સપ્તર્ષિ એડવાન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે પણ તેઓ અત્યારે હાલ તો સંકળાયેલા પણ. જી પિનાકીનભાઈ અને શૈશવભાઈ, આ બંનેનો સૌથી પહેલા તો સ્વાગત છે. નમસ્કાર પિનાકીનભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ. સેમી કન્ડક્ટરની અત્યારે હાલ તો આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ગુજરાત હવે સેમી કન્ડક્ટર હબ બનવા તરફ અત્યારે હાલ તો જે આગળ વધી રહ્યું છે, સેમી કન્ડક્ટર છે શું? સેમી કન્ડક્ટર બેઝિકલી નામ ઇટસેલ્ફ સેઝ ધેટ ઇટ ઇઝ અ કન્ડક્ટિવિટી બિટવીન કન્ડક્ટર એન્ડ ઇન્સ્યુલેટર. એટલે કે જે આપણું કોપર છે એકદમ કન્ડક્ટિવ મટીરિયલ છે, અને જે ગ્લાસ છે એ ઇન્સ્યુલેટર મટીરિયલ છે. એ બંનેની વચ્ચેની કન્ડક્ટિવિટી છે, જે આપણે કીધું એમ સિલિકોન, જર્મેનિયમ, ગેલેનિયમ આર્સેનાઇડ ને આ બધા જે મટીરિયલ છે એમને કોઈ પણ એક મટીરિયલને અમુક ઇમ્પ્યોરિટીથી ડોપિંગ કરવામાં આવે છે, જેનાથી બે જંકશન બને છે એને સેમી કન્ડક્ટર. એટલે એ ડોપિંગ મટીરિયલથી જંકશન બનાવવામાં આવે છે, અને એના પરથી આપણે સૌથી પહેલા ટ્રાન્ઝિસ્ટર બનાવવામાં આવ્યું, કે જે અત્યારે ઇલેક્ટ્રોનિક્સની જે સૌથી મોટી અત્યારે જે આપણા ડેવલપમેન્ટમાં બધું જ વપરાય છે એનો જો બેઝ ગણીએ આપણે તો એ ટ્રાન્ઝિસ્ટર છે. અને ટ્રાન્ઝિસ્ટર છે સેમી કન્ડક્ટર બનાવવામાં આવ્યો, અને એવા મલ્ટીપલ ટ્રાન્ઝિસ્ટરને જ્યારે આપણે ઇન્ટિગ્રેટ કરીએ ત્યારે એક ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સનો યુગ આવ્યો આપણને. અને એ પછી આપણે એપ્લિકેશન સ્પેસિફિક ઇન્ટિગ્રેટેડ સર્કિટ, અને છેલ્લે સિસ્ટમ ઓન ચીપ, અને હવે લેબ ઓન ચીપ સુધી આપણે આ સેમી કન્ડક્ટર મટીરિયલથી બનાવેલા ટ્રાન્ઝિસ્ટરથી આપણે એક ટેકનિકલ રિવોલ્યુશન આવ્યું છે. જ્યારે સેમી કન્ડક્ટરની વાત કરીએ છીએ, સેમી કન્ડક્ટર હબ તરફ અત્યારે હાલ તો આગળ વધી રહ્યું છે ગુજરાત. શૈશવભાઈ, એક એમ કહેવાય ને કે મોનોપોલી છે અત્યારે આ સેમી કન્ડક્ટરમાં. મેં જે પ્રમાણે શરૂઆતમાં કહ્યું કે ચાઇના અને તાઇવાનની અત્યારે હાલ તો મોનોપોલી છે, હવે આ મોનોપોલીને તોડવા માટે એક તક મળી છે અત્યારે હાલ તો ભારતને, અને તેમાં પણ ગુજરાતને. સૌથી પહેલાં આપ તેને કરી તો જોઈ રહ્યા છો, શું સેમી કન્ડક્ટર હબ બની શકે છે ગુજરાત? ચોક્કસ બની શકે છે ગુજરાત. ગુજરાત પણ બની શકે છે અને આખું ભારત પણ બની શકે છે. જે રીતે અત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે પોલિસીસ છે એ પોલિસીસ જોતા એવું લાગે છે કે જેને કહેવાય કે બે હાથ ખુલ્લા રાખી અને અત્યારે આવકારો આપ્યો છે. સેમી કન્ડક્ટર માટે આપણે લગભગ 20 વર્ષથી ભારત દેશ પ્રયત્ન કરી રહ્યો છે. મનમોહનસિંહની સરકાર હતી ત્યારના પ્રયત્નો ચાલુ હતા, પણ કંઈ ફ્રૂટફુલ એવું હાથમાં નહોતું આવતું. જયારે કોવિડ પછી અત્યારે સરકારે એક જેને કહેવાય ને કે બીડું ઝડપ્યું છે, કે કોઈ પણ સંજોગોમાં કોવિડમાં જે આપણને હેરાનગતિ થઈ સેમી કન્ડક્ટરના હિસાબે,
હવે એક થોડુંક હું એવો આઈડિયા આપીશ, પ્રેક્ટિકલી ઇલેક્ટ્રોનિકના ધંધા સાથે જ અમે સંકળાયેલા છીએ, સર્કિટ બોર્ડના રો મટીરિયલના સપ્લાયર છીએ અને સેમિકન્ડક્ટરના ઘણા બધા એક્ઝિબિશન્સમાં વિઝિટ પણ કરી ચૂક્યો છું. એટલે હું શરૂઆત ત્યાંથી કરીશ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે કોવિડની અંદર જે આપણે હેરાન થયા કે આપણા તમામ ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ છે ને લગભગ જેને બનતા બંધ થઈ ગયા, અને અહીંયા એટલે વુહાન વોઝ હબ ટુ ધ સેમિકન્ડક્ટર, અને ત્યાં જહાજના જહાજ ઉભા હતા પણ એ લોકોએ ખાલી મોકલ્યા કેમ કે સેમિકન્ડક્ટર આપણને મળ્યા ને, એના કારણે આપણું સૌથી મોટું નુકસાન જે આવ્યું હતું એ ઓટોમોબાઈલ સેક્ટરને આવ્યું હતું. ઓટોમોબાઈલ સેક્ટરની અંદર પ્રોડક્શનનો લોસ બહુ મોટો આવ્યો હતો, અને એના પછી એક જેને કહેવાય કે મગર આમ ભારતે ઠાની લીધું કે કોઈ પણ સંજોગોમાં આપણે સેમિકન્ડક્ટર પણ હવે અહીંયા બનાવવાના છે, અને એના માટેની બધી પોલિસીસ એટલે ખૂબ જ ઝડપથી પોલિસીસ ડિક્લેર કરવામાં આવી અને એના ઉપર કામ પણ થયું. કંપની સાથેના એમઓયુ થઈ ગયા, આજે ઘણી બધી કંપનીઓના ભવનો તૈયાર છે. હમણાં થોડાક અઠવાડિયા પહેલા જ રાજસ્થાન પણ ગયેલો, ત્યાં ભિવાડીમાં સેમિકન્ડક્ટરની જે ફેબ બનવાની છે ગુજરાતને, કેમ કે ગુજરાત પાસે ફાર્મા ઇન્ડસ્ટ્રી બહુ મોટી છે અને ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે પણ ક્લીન રૂમ બનવાના હોય છે, એટલે એ ક્લીન રૂમ કેવી રીતે બનાવવાના શું છે એના વિશે બી ઘણું બધી માહિતી આ લોકો એમાં આપવાના છે આ 19મી તારીખના સેમિનારની અંદર. પણ ઓવરઓલ એમ જોઈએ કે ભાઈ જેને ઈચ્છાશક્તિ કહેવાય કે ઈચ્છાશક્તિ ભારત સરકારે ખૂબ સરસ રીતે દાખવી છે અને ગુજરાત સરકારે પણ આ તક ઝડપી છે, અને ગુજરાતની પાછળ ઘણા બધા રાજ્યો એવા છે કે જે તૈયાર જ બેઠા છે કે ભાઈ કોઈ ક્યાંકથી ગુજરાત પાસેથી છટકે તો અમે પકડી લઈએ. અને આસામમાં પણ એ રીતે આસામે પણ તક ઝડપી છે, રાજસ્થાન તક ઝડપી રહ્યું છે, એમ ધીમે 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 બેંગ્લોર ને કર્ણાટક તો પહેલેથી છે જ, એટલે ઘણા બધા એક પછી કે જ્યાં કશું જ નહોતું ત્યાં એટલી બધી શક્યતાઓ અને સંભાવનાઓ ઉભી થઈ ગઈ છે કે જે જોઈને ખરેખર આનંદ થાય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અત્યારે જ્યારે આપણે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત અત્યારે હાલ તો સૌથી પહેલું એવું રાજ્ય બન્યું છે કે જેને સેમિકન્ડક્ટર પોલિસી પણ અત્યારે હાલ તો જે બનાવી છે. સેમિકન્ડક્ટર પોલિસી અત્યારે હાલ તો ગુજરાતમાં કેવા પ્રકારની છે પિનાકીનભાઈ? એમાં એવું છે કે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી આપણે 2022 થી 2027ની જે ગુજરાત ગવર્નમેન્ટે ડિક્લેર કરી એમાં એક વ્યૂહાત્મક એક એમને પહેલ કરી છે અને એક મેસેજ આપ્યો છે કે ભાઈ જે પણ સેમિકન્ડક્ટર ની ટેકનોલોજી છે એકદમ એડવાન્સ ટેકનોલોજી છે એના માટે ગુજરાત પ્રતિબંધ છે, અને એમાં આજે સેમિકન્ડક્ટર ઇઝ અ પાર્ટ ઓફ VLSI, આજે સૌથી મોટું એક અમરેલા છે, વેરી લાર્જ સ્કેલ ઇન્ટીગ્રેટેડ સર્કિટ, જેની અંડરમાં આપણે ત્રણેક વસ્તુ આવે છે. એક તો સૌથી પહેલો પાર્ટ આવે છે કે ડિઝાઇનિંગ વેરિફિકેશન એન્ડ મેન્યુફેક્ચરિંગ. આજે અત્યાર સુધી આપણું ઇન્ડિયા VLSI ની ડિઝાઇન માટે ઘણા બધી કંપનીઓ છે આપણી પાસે, પણ જે ફાઉન્ડ્રી માટે જે મેન્યુફેક્ચરિંગ માટે જે સેટઅપ જોઈએ એ સેટઅપ નતો. હવે ગુજરાત સરકારે અને સૌથી પહેલા તો ભારત સરકારને પણ અભિનંદન આપવા જોઈએ કે ભાઈ એમને જયારે જે ડિક્લેર કર્યું 2021-22માં કે ભાઈ ડિસ્પ્લે અને બીજા ઘણી બધી આવી ફેબ્રિકેશન માટેની એક ઇકોસિસ્ટમ ડેવલપ કરીએ, એના માટે હાલના જે વડાપ્રધાનશ્રી છે જે ટેકનોલોજીના ખૂબ જ એમને રસ છે અને કોઈ પણ નવી એડવાન્સ ટેકનોલોજીમાં પહેલ કરે છે એ પહેલ કરી, અને એમને એ વખતે 76,000 કરોડ એને ડિક્લેર કરીને માઇક્રોન જેવી જે દુનિયાની સૌથી હાઈએસ્ટ વોલ્યુમ ડીડી રેમ બનાવે છે, જે એ રેમ અત્યારે દરેક ટેકનોલોજી છે આપણી સર્વર થી લઈને સવારે બ્રશ કરીએ એમાં જે મોટરાઇઝ હોય છે જે એમાં બી ચીપ છે, આપણા એટીએમ અને દરેક કારમાં બી ચીપ હોય છે, ઓટોમોબાઈલ્સ ઇન્ડસ્ટ્રીમાં, બાયોમેડિકલમાં, દરેકે દરેક જીવનના તમામે તમામ આપણા ઉપયોગિતામાં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી વહેંચાઈ ગયેલી છે, ને એની પહેલ ભારત સરકારે કરીને તરત જ એનું રેસિપ્રોકસી ગુજરાત સરકારે કરી અને એને ઉત્પાદન ક્ષેત્રે ઝડપી અને સર્વ સમાવેશક એટલે કે એક આખી ઇકોસિસ્ટમને ડેવલપ કરવા માટેની પોલિસી ડેવલપ કરી, જેમાં એમને ઘણા બધા ફિસ્કલ સપોર્ટ બી આપ્યો છે, જમીન માટેનો સપોર્ટ આપ્યો છે, ઇન્સેન્ટિવ આપ્યા છે, અને સૌથી મહત્વની વસ્તુ છે કે એમને આઈડેન્ટિફાઈ કર્યું દરેક વસ્તુને કામ કરવા માટે સ્કિલ મેન પાવર જોઈએ છે, એના માટે બી ગુજરાત આજે દરેકે દરેક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન અને કે અમારા જેવી ઇન્સ્ટિટ્યૂટ જે 17C એકેડમી છે કે જે અત્યારે
એક પ્રયત્ન કરી રહી છે કે VLSI માટે ટેકનોલોજીને સમજવા વાળા એન્જિનિયર્સની જરૂર છે, અને તો જ આ વસ્તુમાં આપણે ઇકોસિસ્ટમમાં આગળ વધી શકશું. અને એ પહેલ ગુજરાત જે સેમિકન્ડક્ટર પોલિસી કરી એમાં મને લાગે છે કે ગુજરાત અને એના પછી સબસિક્વન્ટલી માઇક્રોન પછી હમણાં ધોલેરામાં આપણે 91,000 કરોડ ની જે ટાટાએ પોતાની રિયલ ફાઉન્ડ્રી આઈ થિંક જે 30 નેનોમીટર થી બી નીચે હશે એની ટેકનોલોજી, કે જેમાં આપણે તમામે તમામ કંટ્રોલર ચિપ્સ ઓટોમોબાઈલ ચિપ્સ ને બધું જ આપણે ડેવલપ કરી શકશું. એટલે સૌથી પહેલા તો જે ઇન્ડિયામાં જે જરૂરિયાત છે એ બી આપણે પૂરી કરી શકશું, અને એના પછી જો આ ઇકોસિસ્ટમ આગળ વધશે તો ઇન્ડિયા એન્ડ ગુજરાત વિલ બી ધ હબ ટુ સપ્લાય ધ એસિક એન્ડ VLSI ચિપ્સ ટુ ધ વર્લ્ડ. એ મારો ખૂબ આત્મવિશ્વાસ છે કે આ થશે જ. સાચી વાત છે ને, જ્યારે એમ કહેવાય ને કે વાઇબ્રન્ટ સમિટ અત્યાર સુધી જે થતી હતી તેમાં એક એક મુદ્દો અત્યારે આ લેવામાં આવતો, એક ટોપિક અત્યારે આ લેવામાં આવતો હતો કે અત્યારના સમયમાં કઈ બહુ જ મહત્વપૂર્ણ એવી વસ્તુ છે કે જો તેનું અત્યારે ઉત્પાદન જો ગુજરાતમાં કરવામાં આવે તો તેનાથી પણ ઘણો બધો ફાયદો થઈ શકે છે. શૈશવભાઈ શું કહેશો? એક બાજુ જે રીતે ગુજરાત સૌથી પહેલું રાજ્ય બન્યું છે કે જે તેમના દ્વારા સૌથી પહેલી પોલિસી નક્કી કરવામાં આવી છે, ઇવન એમ કહેવાય ને કે જ્યારે આ 19 જુલાઈએ જે કોન્ફરન્સ પણ થવા જઈ રહી છે જેમાં જે યુએસની જે પણ કંપની છે અને સાથે જે અન્ય એવી જે કંપનીઓ છે જેમણે જેમણે તેમાં ઇન્ટરેસ્ટ દાખવ્યો છે તે તમામ આવા છે, તેને લઈને ચર્ચા પણ કરવાના છે. જે પ્રમાણે પિનાકિન ભાઈએ પણ કહ્યું કે ધોલેરામાં જે 91,000 કરોડનો જે અત્યારે હાલ ટાટાનો જે એક પ્રોજેક્ટમાં અત્યારે જે ચાલુ થઈ ગયો છે, ઇવન જે સાણંદમાં પણ અત્યારે હાલ તો જે પ્લાન્ટ શરૂ થવાનો છે, લાગી રહ્યું છે કે ના અત્યારે તો ગુજરાતની જે આ પહેલ છે એ ઘણી ફાયદાકારક આવનારા સમયમાં પણ અત્યારે સાબિત થઈ શકે છે તેમ. બિલકુલ, એટલે શરૂઆત જ્યાં પહેલી થાય ત્યાં હંમેશા દરેક વસ્તુઓ પહેલી આવતી હોય છે. એટલે ગુજરાતમાં ધોલેરા, સાણંદ અને બીજા ઘણા બધા કદાચ ડેસ્ટિનેશન પણ ઉભા થઈ શકશે. અત્યારે માઇક્રોન છે તો માઇક્રોન અત્યારે એમની રીતે એમને પોતાની જે એન્જિનિયર્સ ની જરૂર પડશે, જે પોતાની લેબર જરૂર પડશે એના એના માટેના એન્જિનિયરિંગ કોલેજીસ ની અંદર એ લોકોએ એમના માણસોને મોકલવાના ચાલુ કર્યા છે અને એના ક્લાસીસ પણ લેવાના ચાલુ કર્યા છે. એટલે પહેલા તો ટ્રેન્ડ ટીચર્સ એટલે શીખવાડનારાઓ જે છે ટીચર્સ એ લોકોને પણ ટ્રેનિંગ આપવાની ચાલુ થઈ ગઈ છે સેમિકન્ડક્ટર વિશેની, અને જે સ્ટુડન્ટ છે એ લોકોને બી ટ્રીટમેન્ટ ટીચિંગની ટ્રેનિંગ ચાલુ થઈ ગઈ છે. એટલે લેબર ફોર્સ છે કે મેનેજરિયલ ફોર્સ છે કે જે પણ એન્જિનિયર લેવલે છે ત્યાં જે કામ થવું જોઈએ એ કામ પણ ગુજરાતે ઉપાડી લીધું છે અને આવનારી કંપનીઓએ ઉપાડી લીધું છે. ગુજરાતની કોલેજોએ પણ એ જ પ્રમાણે કામ ચાલુ કરી દીધું છે. હવે એક અહીંયા બીજો આગળ મારે સહેજ કોન્ફરન્સ ની અંદર પણ આ વસ્તુ ચર્ચા છે, સપ્લાય ચેઇન જેને કહેવાય, કે મોટે ભાગે એવું હોય છે કે કોરિયન કંપનીઓ જો આવતી હોય છે તો કોરિયન કંપનીઓ પોતાની સપ્લાય ચેઇન સાથે લઈને આવતી હોય છે અને એ લોકો અહીંયા આપણે ત્યાં કારખાના નાખતા હોય છે. પણ અહીંયા મને એવું થોડુંક હું થોડો આર્થિક રાષ્ટ્રવાદનો પણ સમર્થક કરો, એટલે મને એમ થાય કે ભારતના ગુજરાતના લોકો કેમિકલ જો સેમિકન્ડક્ટર ની અંદર ઘણા બધા કેમિકલ્સ વપરાય છે અને એ કેમિકલ્સ ની અંદર પણ જો આપણને ગુજરાતને તક મળી જાય, કોઈ કોલેબોરેશન થઈ જાય અને ગુજરાતી લોકો એમાં આગળ આવે, કે બીજા ગેસીસ પણ વપરાતા હોય છે જેમ કે સિલિન ગેસ છે, તો સિલિન્ડર સેમિકન્ડક્ટર અત્યારે તો આપણે ત્યાં ફેબ સુધી જ પહોંચ્યા છીએ, વેફર્સ જયારે આવશે ત્યારે આપણે સિલિન ગેસ ની જરૂર પડશે, તો એની ટેકનોલોજી લઈને એ બધા ગેસ ઇન્ડસ્ટ્રીને પણ આપણે અહીંયા ઇન્વાઇટ કરી શકીએ કે કોલેબોરેશન ની અંદર ગુજરાત આટલું મોટું કેમિકલ ઇન્ડસ્ટ્રીનું હબ છે તો એ લોકો અહીંયા આવી જાય. એટલે અત્યારે તમારા માધ્યમથી મારે એક સરકારશ્રી ઉદ્યોગકાર તરીકે મારે એક વિનંતી કરેલી કે એટલીસ્ટ સેમિકન્ડક્ટર ને લગતી કોઈ પણ વસ્તુઓ લાઈક ત્યાં સપ્લાય ચેઇન ની અંદર પહેલા દિવસથી સેમિકન્ડક્ટર ના ગેસીસ કે કેમિકલ્સ કે કઈ પણ વસ્તુઓ આપણે ઉત્પાદન કરી નહીં શકીએ. પહેલા તો એ લોકો એમના ત્યાંથી ઇમ્પોર્ટ કરીને લાવશે અને એના માટે અને પછી એ લોકો એમના પ્રોડક્શન સેટ કરશે. તો અત્યારે જે જરૂર છે આપણને એ છે સપ્લાય ચેઇન અહીંયા એસ્ટાબ્લિશ કરવાની છે. તો વેરહાઉસિંગ પોલિસી જે આવે એની અંદર એવું થઈ શકે કે ભાઈ 0% ડ્યુટી, કસ્ટમ ડ્યુટી અને બીજી બધી ડ્યુટી એ લોકોને 0% પણ લઈ અને ખાલી GST લાગી અને એ આપણે સપ્લાય કરી શકીએ. તો જે સેમિકન્ડક્ટરની જે લાગત છે કે જે એની જે મૂળ કિંમત છે એની ઉપર જે આ ડ્યુટી ચડીને આવવાનું છે એ થોડું ઓછું થાય તો સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીને ઉભા થવામાં પણ મદદ મળશે અને પછી આપણને ચાઇના સાથે કે બીજી કોઈ પણ કન્ટ્રી સાથે એને કમ્પીટ કરવામાં પણ ઘણી મદદ મળશે. અને મીન વાઇલ ત્યાં સુધીમાં
આપણી કેમિકલ કંપનીઓ કે આપણા બીજા જે સપ્લાય ચેઇનમાં છે, આપણો ભારતીય જે ભાગ હશે એ પોતાની જાતે સ્ટ્રેન્થન કરી અને અહીંયા ફેક્ટરીઓ પછી ધીમે ધીમે ઊભી કરતો થશે. એટલે અહીંયા અત્યારે ઇનિશિયલ લેવલે જેમ સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી જે સરકારે અત્યારે ખુલ્લે હાથે જે વેલકમ કર્યું છે, તો એ પ્રમાણે હવે સપ્લાય ચેઇન ને વેલકમ કરવાનો સમય પાકી ગયો છે. આપના માધ્યમથી હું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને આના માટે હું અપીલ કરી રહ્યો છું. પિનાકિનભાઈ, એક બહુ મહત્વનો પ્રશ્ન એ પણ થતો હોય છે કે જ્યારે સેમિકન્ડક્ટર હબ બનવા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે, પણ એમ કહેવાય ને કે ગુજરાતની જ પસંદગી કેમ કરવામાં આવી? સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ માટે ત્રણ વસ્તુ બહુ મહત્વની છે. એક તો કન્ટિન્યુઅસ પાવર, બીજું ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ ડેવલપ કરવી છે. જેમ આગળ અમારા જેવી સૈસવભાઈએ વાત કરી એમ કે કેમિકલ ગેસ, બીજું એક ઇન્ડસ્ટ્રીયલ એપ્રોચ, નવી વસ્તુને ચેલેન્જને ગુજરાતીઓ કેવી રીતના લે છે એ એમનામાં એ સાહસિક વૃત્તિ છે. પણ સાથે સાથે સિલિકોન જે અને પાણી અને ઇલેક્ટ્રિસિટી, આ ત્રણ બહુ મહત્વના જરૂરિયાત છે. અને ત્રીજી વસ્તુ છે, જે ચોથી વસ્તુ છે, મેન પાવર. આપણી જે અત્યારે જેટલી બી એન્જિનિયરિંગ કોલેજ અને જે છે અને એ સાથે આપણા ગુજરાતના, જો તમને હું એક દાખલો આપું કે પેન્ટિયમ ચીપ જે ઇન્ટેલે ડિઝાઇન કરી, એમાં આપણા અમેરિકામાં ઘણા બધા ગુજરાતી એલડી અને જુદી જુદી સંસ્થાઓના વિદ્યાર્થીઓ એમાં ડિઝાઇન કરેલી છે. એટલે આપણી પાસે એક ડિઝાઇન માટેનું એક થોટ પ્રોસેસ છે. આજે કોઈ પણ ફાઉન્ડ્રી ને સક્સેસફુલ કરવા માટે, ધારો કે તાઇવાન છે તો એમાં જે ફાઉન્ડ્રી હોય એની આજુબાજુમાં ઓછામાં ઓછા 100 થી 150 ડિઝાઇન હાઉસીસ હોય છે. કેમ કે ફાઉન્ડ્રી ને કોન્સ્ટન્ટ એક ફીડ આપવી પડે કે એને મેન્યુફેક્ચરિંગ માટેની એ ડિઝાઇન હાઉસીસ. ગુજરાત આ બધી જ વસ્તુઓ માટે ખૂબ જ સુટેબલ છે. એક અને બીજી સૌથી મહત્વની વસ્તુ મેં જે કીધી એમ કે અત્યારના હાલના જે આપના મુખ્યમંત્રી શ્રી છે ભૂપેન્દ્રભાઈ અને એમની ટીમ, એમાં ઘણા બધા સેમિકન્ડક્ટર ફાઉન્ડ્રી સાથે કામ કરેલા ડાયરેક્ટ લોકો છે કે જેમને સેમિકન્ડક્ટર વિશે એનો ખ્યાલ છે કે એમાં શું જરૂરિયાત છે. અને જો કોઈ પણ સિસ્ટમ ત્યારે જ સક્સેસફુલ થાય કે જ્યારે ટોટલ ઇકોસિસ્ટમ એની ડેવલપ થાય. અને ગુજરાતમાં આ પૂરતા તકો છે આ બધી જ વસ્તુઓની. અને સાથે મેં કીધું એમ કે સરકાર, ગુજરાતની સરકાર અને ભારત સરકાર બંને સિંકમાં છે. આજે કોઈ પણ પ્રોજેક્ટને 3 થી 6 મહિનામાં આટલા મોટા પ્રોજેક્ટને જ્યારે સક્સેસફુલી પાસ કરવાનો હોય તો ગવર્મેન્ટ સપોર્ટ વગર ખૂબ મુશ્કેલ પડે છે. અને બીજી વસ્તુ એ પણ જણાવી દઉં કે જે 2000 શુક્રવારે 19મી તારીખે જે મોટો સેમી કનેક્ટ કોન્ક્લેવ જે થવાનું છે, એમાં આજે એ એક્સપોઝર બી મળશે લોકોને. અને ત્યાં ઘણા બધા મારા મિત્રો સ્પીકર તરીકે બી છે, મારા કલીગ સાથે કામ બી કરેલું છે. એ બધા જ લોકો એક થીમ સાથે ગુજરાત આજે 3 આટલા ટૂંકા સમયમાં સીજી પાવર, ટાટાએ પીએસએમસી જેવી જાયન્ટ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની સાથે ટાઈઅપ કર્યો અને એમને આ બધા જ વસ્તુઓ જોઈ છે કે ભાઈ ગુજરાત પાસે કન્ટિન્યુઅસલી મેન પાવર, ઇલેક્ટ્રિસિટી, વોટર ફ્લો, જે સૈસવભાઈએ કીધું એમ ક્લીન રૂમ ટેકનોલોજી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, વિચ ઇઝ ઓલરેડી પીપલ આર અવેર ઓફ દેટ. સેટ, ઇસરો જેવી મોટી અને ઇન્સ્પેસ જેવી સંસ્થાઓ આવી છે અહીંયા કે જે ટેકનોલોજીકલ, આજે કોઈ પણ ફાઉન્ડ્રી માટે એની ઇકોસિસ્ટમમાં ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી બી એટલી સ્ટ્રોંગ હોવી જોઈએ. ફાઇનલી કોઈ પણ ચીપ બનશે તો એને એપ્લિકેશન બનાવવા માટેના બી માણસો જોશે, તો જ એ વસ્તુ આગળ વધવાની છે ચેન. અને એ બધી જ તકો ગુજરાતમાં સૌથી વધારે છે, વિશેષ છે. અને અમારા જેવા ઘણા બધા મિત્રો આ માટે બહુ જ સિરિયસ છે અને અમે જે મેન પાવર જોઈ લેવાનો છે એના માટેનો, એના માટે અમે ખૂબ ચિંતિત છીએ. અને એ દિશામાં એટલા જ માટે અમે આ પ્રયત્નો શરૂ કર્યા છે. અને મેં ફરી એક વખત કહું છું કે મને કોઈ ડાઉટ નથી કે જે ગુજરાત ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે, વિધિન 10 યર્સ ગુજરાત વર્લ્ડનું સેમિકન્ડક્ટર હબ બનશે જ. આ પ્રોજેક્ટમાં કેવી રીતે કાર્યરત છો? આ પ્રોજેક્ટમાં કેવી રીતે કાર્યરત છો? સપ્તર્ષિમાં
સપ્તર્ષિ એ મારું સપનું છે સાહેબ. 2004 થી 2006 માં મેં એમટેક VLSI કર્યું, ઇસરોના સાયન્ટિસ્ટ તરીકે 2 વર્ષ રજા મૂકીને. અને મેં ત્યારે જ મેં વિઝન હતું, 1997 માં મેં VLSI નો સૌથી પહેલો બેંગ્લોરમાં જઈને કોર્સ કર્યો હતો. અને મને એટલો ખ્યાલ હતો કે ભાઈ કોઈ પણ જેમ સાઉથ એ આઈટી નું હબ બન્યું છે એમ ગુજરાતને જો હાર્ડવેર હબ બનાવવું હોય તો ફાઉન્ડ્રી એન્ડ VLSI ઇઝ ધ ઓનલી ઓપ્શન. અને એના માટે હું ત્યારથી જ કાર્યરત હતો. અને જેવો હું 2021 ડિસેમ્બરમાં ઇસરોમાંથી રિટાયર થયો ત્યારે મેં મારી પોતાનું જે 38 થી 40 વર્ષનો એક્સપિરિયન્સ છે, આઈ એમ ધ આર્કિટેક્ટ ઓફ ધ હાઈએસ્ટ વોલ્યુમ ASIC ઇન ઇન્ડિયા, જે મેં આર્કિટેક્ચર થી લઈને એની એપ્લિકેશન સ્ટ્રેટેજિક એપ્લિકેશનો મેં ઇસરોમાં રહીને ડિફેન્સ સાથે બનાવેલી છે. ઓકે, એટલે મને આખું એક એક્સપિરિયન્સ છે. અને એ વસ્તુ મારે ગુજરાતના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ્સને આપવી છે. ઇટ ઇઝ સમથિંગ ગિવિંગ બેક ટુ ધ સોસાયટી. એની પાછળનો મારો ઇન્ટરેસ્ટ એ જ છે કે છોકરાઓ આ શીખે અને ગુજરાત અને ભારતના ડેવલપમેન્ટમાં એડવાન્સ ટેકનોલોજીમાં એમનું કોન્ટ્રીબ્યુશન કરે, એ આશયથી મેં અહીંયા VLSIના રાઇટ ફ્રોમ બેઝિક ટુ એડવાન્સ લેવલના સ્પેસ લેવલ સુધીના કોર્સિસ મેં ચાલુ કર્યા છે. અને ટૂંક સમયમાં જ ખૂબ મને સારો રિસ્પોન્સ મળ્યો છે અને હું પણ આશાવાદી છું કે આમાં જી ખૂબ સારા વિદ્યાર્થીઓને હું તૈયાર કરીશ આના માટે. શૈશવભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ અને બહુ મહત્વપૂર્ણ સવાલ કે આપણે છે ને આજથી 10 વર્ષ પહેલાં આપણે ચર્ચા કરતા હતા કે આગામી સમયમાં AI એટલે કે ઇન્ફોર્મેશન, જે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી IT ક્ષેત્ર એ ઘણું બધું આગળ વધશે અને એ જ પ્રમાણે અત્યારે તો આગળ વધી રહ્યું છે. સેમિકન્ડક્ટર હબ એ આગામી સમય અત્યારે તો એનું આગામી જે માર્કેટ અત્યારે તો કેવી રીતનું જોવા મળશે, પ્લસ ચલો ગુજરાતને એક અત્યારે તો એમ કહેવાય ને કે એક તક મળી છે આગળ વધવા માટેની, એક હબ બનવા માટેની, જે પ્રમાણે પિનાકીનભાઈએ પણ કહ્યું ને કે ના અત્યારની જે સિચ્યુએશન જોવા મળી રહી છે તે અનુસાર હવે બેંગ્લોરમાં જે સિચ્યુએશન છે તે પ્રમાણે ક્યાંય ગુજરાતમાં પણ છે, શું કહેશો આપ તેને લઈને પણ? એટલે અત્યારે કેવું છે કે બેંગ્લોરની અંદર બહુ મોટા ચીફ ડિઝાઇનર આપણી પાસે બેઠેલા છે અને સિલિકોન વેલી સાથે વી આર વેલ કનેક્ટેડ, એટલે ગુજરાત અને ભારતીયો સિલિકોન વેલીની અંદર ભરેલા પડ્યા છે, એમ થોકબંધ છે, એટલે એની સાથે આપણે કનેક્ટેડ છીએ. અને ઇન્ટેલ જે સૌથી મોટી વર્લ્ડની કંપની ચીપ ડિઝાઇન કે ચીપ બનાવનારી છે, એમાં તમે ગુજરાતી અને ભારતીય તમે જોઈએ એટલે તમને મળી જાય છે. એટલે આપણી પાસે આપણા પોતાના લોકો છે કે જે લોકો આ કામ કરી રહ્યા છે, એટલે ત્યાંથી ટેકનિકલ નોહાવથી લઈ અને જે કઈ મદદ જોઈતી હોય એ મળી રહેવાની, એ વિશે કોઈ બે મત નથી. એટલે હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે વર્લ્ડને પણ અહીંયાથી ટેકનોલોજી જોઈએ છે, વર્લ્ડને પોતાને પણ. સી દેર ઇઝ અ, અમે લોકો કહીએ છીએ પોલિસી વર્લ્ડમાં બધે ચારે બાજુ એક જ જગ્યાએ ચાઇના પ્લસ વન, એટલે તમે એકલા ચાઇના પર કોઈ જે ડિપેન્ડ રહેવું નથી, ચાઇના પ્લસ બીજા કોઈ કન્ટ્રીમાંથી એમને સપ્લાય જોઈએ છે, દેન વાય નોટ ઇન્ડિયા. એટલે એ પ્રકારે અત્યારે દરેક કન્ટ્રીને ઇન્ડિયા પાસે હોપ્સ છે અને એ આશા રાખીને બેઠા છે અને આપણે એને ફળીભૂત કરવા માટે અત્યારે પ્રયત્નો આદરી લીધા છે. અને પ્રયત્ન એટલે એવા બધા પ્રયત્નો ચાલી, એડીચોટીના પ્રયત્નો ચાલી રહ્યા છે, એટલે આમાં સફળતા મળવાની એ નક્કી છે. પણ અહીંયા થોડાક ભયસાન પણ હું જોઉં છું કે જે આપણે જેની સાથે કોમ્પિટિશન કરવાની છે એ લોકોના એમના જે કેપેક્સ છે, કેપિટલ એક્સપેન્ડિચર જેને કહેવાય, એ લોકોને ફ્રી થઈ ગયા છે. એટલે અને આપણે ત્યાં આવનારી કંપનીઓને અત્યારે નવા મશીનો લઈને એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે કે જેનું એ લોકો રિટર્ન માંગશે. એટલે એ રિટર્ન, જે ROI જેને કહેવાય, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ તમે કહીએ છીએ, એ ત્યાં થોડીક કદાચ ગડબડ થાય કે કઈક તકલીફ પડે એવું પણ દેખાય છે. એને કેવી રીતે ઓવરકમ કરવું એના માટે સરકાર પાસે ચોક્કસ ફરીવાર પાછી કંપનીઓ અત્યારે એસ્ટાબ્લિશ કરવા માટે પણ સરકાર પાસે ગઈ છે, અને કદાચ કોમ્પિટિશન આવે આ છે તે છે ત્યારે પણ ફરી પાછું કઈક સરકાર પાસે માંગણીઓ લઈને જશે, એ પણ એટલી હકીકત છે અત્યારે દેખાઈ જ રહ્યું છે. પણ આનાથી પણ એક આગળનો એક બીજો ભય હોય છે કે ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી છે સતત બદલાતી રહેતી પ્રક્રિયા છે અને બદલાતી ઇન્ડસ્ટ્રી છે, એટલે એની અંદર અત્યારે સેમિકન્ડક્ટર માટે આપણે જે સિલિકોન બેઝ સેમિકન્ડક્ટર અત્યારે ચાલી રહી છે બધી ટેકનોલોજી, એક નવું એક સંશોધન એવું છે કે ગ્રેફિન ઇઝ અ ન્યુ સેમિકન્ડક્ટર. એટલે હવે ગ્રેફિન જેને કાર્બનનો એક ભાગ કહેવાય છે, કાર્બનનો એક નવો પ્રકાર શોધવામાં આવ્યો છે, લેટેસ્ટ વસ્તુ છે, અને એમાંથી કંઈક નવા સંશોધનો ચાલી રહ્યા છે. એટલે હું માનું છું કે આપણા ભારતીય અને ભારતીય વૈજ્ઞાનિકોએ એ તરફ પણ બહુ નજર રાખી અને ધ્યાન રાખી અને એનામાં પણ, એટલે આ ટેકનોલોજી એવું છે કે જૂની છે અને જૂની ટેકનોલોજીને અહીંયા લાવવા માટે આપણે આટલી જદ્દોજહદ કરી છે,
તો હવે જે નવી ટેકનોલોજી આવે છે એ બીજે ક્યાંય ના જાય અને આપણી પાસે આવી જાય એના પ્રયત્નો પણ સતત અને એકદમ પ્રયત્નશીલ રહેવું પડશે કે એને પકડી રાખવા માટે, કે જેથી કરીને નવી ટેકનોલોજી જયારે તમારી પાસે આવે છે ઇન દેટ કેસ યુ વિલ હેવ અ ગુડ માર્જિન, અને માર્જિન ઇઝ પ્રોફિટ. તમને જયારે પ્રોફિટ મળે છે તો દેશ કમાય છે, દેશ આગળ વધે છે. અત્યારે તો ગાડું દોડાવવાનું છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે જી. શૈશવભાઈ અને પિનાકીનભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે સેમી કન્ડક્ટર હબ બનવા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે અને તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે કેવા પ્રકારના પ્રયત્નો આ ધરવામાં આવશે અને ગુજરાત હવે આગામી સમયમાં હબ બનવા તરફ તો આગળ વધી રહ્યું છે, પણ સાથે સાથે અમુક અમુક પ્રોઝ એન્ડ કોન્સ પણ ઘણા બધા છે, તેને પણ હવે કેવી રીતે નિવારે છે તે તો આવનારો સમય જ બતાવશે. આજના ઝીરો કાર્યક્રમમાં જવાબશો. નમસ્કાર.